સીએ આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયર તરીકે શું જવાબદારી બને છે જો બિલ્ડર વધારાનું બાંધકામ કરે તો? એમની જવાબદારી એ બાંધકામના સંદર્ભમાં તો ખરી, પણ એમની જે મુખ્ય જવાબદારી આ રેરા એક્ટ નીચે મૂકી છે એ છે કે પેમેન્ટ રિલીઝ કરવાના સંદર્ભમાં. એમની ત્રણ જણાની એક કમિટી છે, સીએ આર્કિટેક્ટ અને એની, તો એ જે પ્રમાણે બાંધકામ થાય એ પ્રમાણે એ સર્ટિફિકેટ આપે અને પેમેન્ટ રિલીઝ થાય. પણ મારી દ્રષ્ટિએ પ્રાઇમરી લાયબિલિટી તો બિલ્ડરની જ આવે જો ગેરકાયદેસર બાંધકામ થાય તો. અને બિલ્ડર તરીકે ખાસ કેવું આયોજન કરવું જોઈએ કે જેથી રેરા સરળ રીતે ઉપયોગી થઈ શકે? તો એનો સિમ્પલ સાદો જવાબ એ છે કે બિલ્ડર તરીકે તમારે જે પ્લાન છે, જે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ વખતે તમે પ્લાન મેળવ્યા હોય એ પ્લાન પ્રમાણે જ તમારે બાંધકામ કરવાનું છે. અને આ નોંધણી માટેની અરજીની જે મેં તમને 10 વાતો કરી એ પ્રમાણે જ તમારે અરજી કરવાની છે અને એ પ્રમાણે બાંધકામ કરવાનું છે. તો કોઈ પણ રીતે તમને આ એક્ટનો કોઈ પ્રોબ્લેમ થઈ જ ના શકે. અને કલમ 4 નીચે તમે જે એફિડેવિટ કર્યું હોય કે હું આ સમયમાં પજેશન આપીશ, એ સમયમાં પજેશન આપવાનું છે. એટલે પ્રશ્ન એટલો છે કે નૈતિકતાની રીતે પારદર્શકતા જાળવો તો કોઈ પ્રોબ્લેમ આવે એવો નથી. એમાં શિવલાલભાઈનો એક પ્રશ્ન છે કે રેરા 2016 મુજબ વર્કમેનશીપની વ્યાખ્યા શું? મેં તમને મારા વાતમાં જ્યારે સમય મર્યાદાનો મુદ્દો હું ચર્ચતો હતો ત્યારે મેં તમને કહ્યું કે કોઈ કન્સ્ટ્રક્શનમાં ડિફેક્ટ હોય અથવા તો વર્કમેનશીપમાં ખામી હોય તો તમે 5 વર્ષ સુધીમાં તે ફરિયાદ કરી શકો છો. વર્કમેનશીપની વ્યાખ્યા એક નીચે નથી આપવામાં આવી, પરંતુ વર્કમેનશીપને આપણે કોમન પાર્લન્સમાં સમજવું પડે કે જાહેરાત અથવા તો પ્રોસ્પેક્ટસમાં તમે કયા પ્રકારે આનું બાંધકામ કરવાના છો એવું જ્યારે બિલ્ડરે જાહેરાત કરેલી હોય તો તે પ્રમાણેની વર્કમેનશીપ એટલે કે કેવા પ્રકારનું કન્સ્ટ્રક્શન હશે, તમને અંદર ઇન્ટિરિયર બધું છે એ કયા પ્રકારનું આપવામાં આવશે, એમાં તમને નાની નાની બધી જ વાતો કે જે તમને ત્યાં રાખી હોય એ તમામ ઇન્ટિરિયર સિવિલને રાખતી વાતો, તમારા એના ફ્લોરિંગને રાખતી વાતો, એનું સજાવટના સંદર્ભની વાતો, એ બધી જ વાતો જે લખી હોય વર્કમેનશીપમાં આવે. અને એવું વર્કમેનશીપ પ્રમાણે પણ જો તમને લાગે એમાં ખામી છે તો તમે એની એ સમય મર્યાદામાં ફરિયાદ કરી શકો છો. એની સ્પષ્ટ વ્યાખ્યા નથી, કોમન પાર્લન્સમાં આપણે સમજવું પડે. પ્લોટનો પ્રોજેક્ટ હોય, જમીન એને થઈ હોય, દસ્તાવેજ બાકી હોય, BUC આવ્યું ના હોય તો નોંધણી કરાવવી પડે. એટલે બધું બહુ બધા તમે કહ્યું કે એક તો પ્લોટનો પ્રોજેક્ટ હોય, પણ પ્રશ્ન એવો છે કે જ્યાં સુધી તમને એને જ ના મળે, જ્યાં સુધી તમે દસ્તાવેજ ના કરાવો તો ત્યાં સુધી તમે પ્રોજેક્ટ જ શરૂ ના કરી શકો. હવે તમે એને વિના પ્રોજેક્ટ કરી દીધો હોય, દસ્તાવેજ વિના તમે આ પ્રોજેક્ટ શરૂ કરી દીધો હોય પણ BU ના આવી હોય, તો પહેલી શરત તો એ છે કે કોઈ પણ પ્રોજેક્ટમાં BU ના આવી હોય, કોઈ પણ બધું જ યોગ્ય રીતે હોય તો પણ આ કાયદો અમલમાં આવ્યો એ પછી જો કોઈ પણ પ્રોજેક્ટમાં BU પરમિશન ના મળી હોય તો એ તમામ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. એટલે તમારા ત્યાં એને છે કે કેમ અથવા તો દસ્તાવેજ બાકી છે કેમ એ બધા ઉડતા પ્રોબ્લેમ છે. એટલે ઉડતું એનાથી તો તમે પ્રોજેક્ટ શરૂ જ ના કરી શકો. એટલે તમારે નોંધણી કરાવવી હોય એના પહેલાં તે બધી બાબતોની પણ યોગ્ય રીતે કાર્યવાહી કરવી પડે અને ત્યારબાદ તમારે નોંધણી કરાવવાની કાર્યવાહી થઈ શકે. પણ BU ના આવી હોય એટલે ફરજિયાત રીતે નોંધણી કરાવવી જ પડે. સાહેબનો પ્રશ્ન છે કે રેરા એક્ટમાં જો વધારાનું બાંધકામ કરવામાં આવેલ તો શું જોગવાઈ છે? તો સ્વાભાવિક રીતે કોઈ પણ નોંધણી કરાવવાની અરજી જે આપણે કરીએ છીએ એ અરજીમાં હવે ફરજિયાત થઈ ગયું કે તમારે પ્લાન મૂકવા જ પડશે. એટલે કોઈ પણ પ્લાન વિનાનું બાંધકામ કરવામાં આવે તો BU પરમિશન જ મળવાની નથી અને એટલા માટે એવું બાંધકામ તોડવું જ પડે. એમાં પાછું ઇમ્પેક્ટ ફી નહીં આવે.